વાલા ગુજરાતીઓ તો દોસ્તો જો તમે અત્યારે આ વિડીયો ટેટ જોયું એવું ટેટ જો તમે બનાવવા માંગતા પહેલા તો પ્લીઝ વિડીયોને અત્યારે લાઈક કરી દો અને જે નવા મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણા પરિવારને એક સબસ્ક્રાઇબ કરી દો અને બે લાઇકનની પ્રેસ કરી દો જેથી ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને વિડીયોની નોટિફિકેશન છે એ તમને બધાથી પહેલાં મળી જાય અને બધાથી પહેલાં તમે એ વિડીયો સ્ટેટસ બનાવી શકો અને અપલોડ કરી શકો અને જે કોઈ પણ તમારે સોંગ ડાઉનલોડ કરવું હોય જે હું યુઝ કરું છું એવા સોંગ જો તમારે ડાઉનલોડ કરવા હોય તો અમને ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે જ ફોલો કરી લેવો જે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે આ અહીંયા ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ જઈને તમે ડાઉનલો અમને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો તો મિત્રો આ સ્ટેટસ કઈ રીતનું બનાવવું એ મેં આખા વિડીયોમાં બતાવેલું છે તમે આખો વિડીયો જોતા રહેજો તમને ખબર પડી જશે કે આ સ્ટેટસ કઈ રીતનું બનાવવું તો ચાલો આપણે જઈએ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને અહીંયાથી આપણે જે લાઇટ મોશન એપ્લિકેશન છે એને આપણે ઓપન કરી લેવાનું છે અહીંયાથી આપણે જે પ્લસનું નિશાન દેખાય છે એનાથી આપણું પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે આપણે અને જે આપણે જે નવ પોઈન્ટ સોળ છે એને આપણે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ઓકે કરી દેવાનું છે બરાબર છે આ રીતે એટલે મિત્રો આપણું જે પ્રોજેક્ટ છે એ ઓપન થઈ જશે હવે અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક કરવાની છે અને જે આ સોરસ બોક્સ દેખાય છે એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને એને ખેંચીને મોટું કરી દેવાનું છે હવે જે કલરનું ઓપ્શન છે ત્યાં ને સફેદ કલર આપણે સિલેક્ટ કરી લેવાનો છે એનો આ રીતે અને હવે આપણે અહીંથી સોંગ એડ કરવાનું છે તો અહીંયા જે પ્લસનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા પ્લસ ઉપર અને અહીંયાથી આપણે વિડીયો એન્ડ ઇમેજ ઉપર ક્લિક કરવાની છે જો તમારી પાસે વિડીયોમાં ઓડિયો હોય તો નહીતર ઓડિયોમાં એમપી થ્રીમાં હોય તો આ અહીંયા સિલેક્ટ કરી શકશો મારી પાસે વિડીયો છે તો હું વિડીયો પર ક્લિક કરીને લઈ લઉં છું બરાબર છે હવે આપણે અહીંયા જે ત્રણ ટપકા દેખાય છે જ્યાં ક્લિક કરવાની છે અને અહીંયાથી એક્સ્ટ્રા ઓડિયો દેખાય છે એને આપણે સિલેક્ટ કરીને ઓડિયો નોખો કરી લેવાનો છે પછી વિડિયોને સિલેક્ટ કરીને અહીંયાથી આ ડિલેટ કરી દેવાનો છે એટલે વિડીયો આપણે ડિલેટ થઈ જશે હવે છેલ્લે આપણે વહી જવાનું છે ફોટાને આપણે સિલેક્ટ કરવાનો છે અને અહીંયાથી જે છેલ્લો આ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનું છે એટલે આપણો ફોટો છે છેલ્લે સુધી આવી જશે બરાબર છે હવે આપણે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરવાની છે અને જે અહીંયાથી આ બાજુ ખેંચ્યો એટલે અહીંયા જે આ બાજુ તમને બધા અહીંયા ગોળ રાઉન્ડ એક બતાવશે આ ગોળ પહેલું રાઉન્ડ એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે અને એને થોડુંક મોટું કરી લેવાનું છે એટલું બરાબર છે એને સેટ કરી દેવાનું છે હવે કલરના ઓપ્શનમાં જ આવવાનું છે કલરમાં જઈ અને અહીંયા આપણે જે ત્રીજું ઓપ્શન છેલ્લે છે એને આપણે સિલેક્ટ કરવાનું છે અને જે પહેલું ઓપ્શન છે આ આપણે પહેલું એને આપણે કલર કરી દેવાનો છે આપણે બધા કલર કરી દેવાના છે અને કોઈ પણ એક કલર સારો સિલેક્ટ કરી લેવાનો છે આ રીતે બરાબર છે હવે મિત્રો આપણે છેલ્લે વહી જવાનું છે આ રીતે નામ જે સર્કલને સિલેક્ટ કરવાનું છે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે તો સર્કલ આપણું સેલ લે આવી જશે હવે આપણે ફરી વખત એ સર્કલ ઉપર ક્લિક કરવાની છે બરોબર છે એને એડ ઇફેક્ટમાં જવાનું છે અહીંયાથી એડ ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટ એડ ઇફેક્ટ અને અહીંયાથી આપણે ઇફેક્ટ લઈ લેવાનો છે એનો બ્લર બરોબર છે આ જે બ્લર દેખાય છે બ્લર સિલેક્ટ કરવાનું છે અને જે બીજું ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે સ્ટાન્ડર્ડ ચટિંગ કરી દેવાનું છે અને આ રીતે આપણું બ્લર આવી જશે એટલે આપણે એંગલમાં વહી જવાનું છે અને એંગલમાં જઈ અને કોઈ પણ એંગલ આ રીતે તમે કરી શકો છો બરાબર છે એટલું તો તમે આ એંગલ ગમે તે રાખી શકો છો તમારી રીતે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે સેલ લે જવાનું છે અને છેલ્લે પણ ક્લિક કરી દેવાની છે બરાબર છે આ રીતે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે ના સર્કલ છે એ બરોબર આવી ગયું છે હવે આમાં ઇફેક્ટ એડ કરવાનું છે તો એ સર્કલને સિલેક્ટ કરવાનો છે ઇફેક્ટ ઉપર જવાનું છે એડ ઇફેકમાં જવાનું છે અને અહીંયા કલર સિલેક્ટ કરવાનો છે વુઈ તો અહીંથી કલર આપણે સિલેક્ટ કરીશું વુઈ અને શિફ્ટને બરાબર છે આ રીતે સ્ટાન્ડર્ડ સેટિંગ સિલેક્ટ કરી લેશું અહીંયા વુ યન ચેફ ઉપર જઈશું પ્લસ કરી દઈશું છેલ્લે વહી જવાનું છે આ રીતે અને અહીંયા છે આપણે માઇનસ આ રીતે પાંચ એક્સ અહીંયા કરી દેવાના પાંચ એક્સ પ્લસ બરાબર છે આ રીતે તમારે ખેંચી લેવાનું છે ગાય ગાય એટલે પાંચ એક્સ થઈ જાય ત્યાં સુધી તો આપણે પાંચ એક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણે જે નામ પણ અહીંયા બદલી કલર બદલાઈ રહ્યો છે આ રીતે હવે એમાં ઇફેક્ટ આપણે થોડોક બ્લરમાં થોડોક ચેન્જ કરી નાખ્યું બરાબર છે અહિયાંથી આપણે થોડોક બ્લર એનું બીજું આપણે બ્લર ને લઈ લઈશું અહીંયા બ્લરના ઓપ્શનમાં જાય છે બ્લર બ્લર અહીંયાથી આ રીતે આપણે થોડુંક સેટ કરવાનું છે એંગલ આ રીતે આપણે સેટ કરી લીધું બરાબર છે હવે મિત્રો આપણે આમાં નામ એડ કરવાનું છે તો અહીંયા પ્લસ ઉપર જઈશું ટેક્સ ઉપર જઈશું અહીંયા ટેક્સ અને અહીંયાથી ટેક્સ લખી લઈશું તો અહીંથી હું કોઈ પણ એક નામ લખી લઉં છું એસ લીધો છે હવે આપણે અહીંયાથી એસ ઉપર જઈ અને અહીંયા આપણે એડિટ ટેક્સ ઉપર જવાનું છે બરાબર છે એડિડ ટેક્સ ઉપર હવે અહીંયા મિત્રો આપણે ત્રણ ઓપ્શન ઉપર દેખાય છે ખૂણા ઉપર પછી આ ટેક્સ અને અઢાર પીટી અને આ કલર બરાબર છે આપણે બધાનો ઇસ્તેમાલ કરવાનો છે તો પહેલાં ખૂણા ઉપર આપણે ટચ કરીશું ટેક્સ આપણે લઈશું ફોન્ટ તો ફોન્ટ આપણે આ ફોન્ટ લઈ લેવાનો છે આ ફોન્ટની મેં લિંક આપેલી છે નીચે તમને એથી તમે ડાઉનલોડ કરી લેજો હવે આપણે અઢાર પીટી લખ્યું છે એની ઉપર ક્લિક કરવાની છે અને આ રીતે નામને મોટી સાઇઝ કરી લેવાની છે હવે આપણે કલર સિલેક્ટ કરવાનો છે તો કલર આપણે વ્હાઈટ સિલેક્ટ કરીશું આ રીતે અને ઓકે કરી દઈશું હવે આપણે આ રીતે ચેટ કરી દેવાનું છે નામને અને આપણે છેલ્લે વહી જવાનું છે અને આ ઓપ્શન સિલેક્ટ કરી નામને છેલ્લે લઈ લેવાનું છે હવે મિત્રો આપણે નામની ઉપર ક્લિક કરવાની છે ઇફેક્ટ ઉપર જવાનું છે અને અહીંયાથી એડ ઇફેક્ટમાં જવાનું છે હવે મિત્રો અહીંયાથી આપણે સ્વિંગનું ઓપ્શન છે સ્વિંગ સિલેક્ટ કરવાનું છે તો અહીંયા મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શન ઉપર જવાનું છે બરોબર છે હવે છેલ્લું ઓપ્શન સ્વિંગ દેખાય છે એની ઉપર ક્લિક કરી દેવાની છે અને સ્ટાન્ડર્ડ સ્ટાર્ટિંગ આપણે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે સ્વિંગ જે ઓપ્શન આવી ગયું છે હવે મિત્રો અહીંયા જે ત્રીસ દેખાય છે એંગલ વન ઉપર ત્યાં આપણે પાસ કરી દેવાના છે માઇનસ અને એંગલ ટુ ઉપર પણ આપણને અહીંયા ત્રીસ દેખાય છે તો ત્યાં પાસ કરી દેવાના છે બરોબર છે તો અહીંયાથી આપણે એંગલ ઉપર જશું અને આપણે પાસ કરી દેવાના છે આ રીતે ખેંચી લેવાનું છે અને અહીંયાથી માઈનસ પાસ રાખવાનું છે આપણે પાસ હવે એંગલ ટુ ઉપર જવાનું છે અને અહીંયા પણ પાસ કરી દેવાના છે આપણે આ રીતે આપણે ખેંચી લેવાનું છે અને પાસ કરી દેવાના છે હવે ફરી વખત એસ ઉપર જવાનું છે મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શન ઉપર જવાનું છે અને પહેલું જે ચોકડી દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરવાની છે એટલે પોઈન્ટ આવી જશે આપણે પોઈન્ટને આપણે આ રીતે ઉપર ખેંચી લેવાનો છે આ રીતે બરાબર છે હવે મિત્રો આપણે જોઈ શકો છો કે આપણું નામ છે એ બરાબર હલવા મળ્યું છે આ રીતે તો હવે આપણે એક આઈ લવ યુ લખવાનું છે તો આપણે પ્લસ ઉપર જઈશું ટેક્સમાં જઈશું અને અહીંથી આપણે લખી લઈશું તો હું ફટાફટથી નામ લખી લઉં છું બરાબર છે આઈ લવ આઈ યુ બરાબર છે હવે આપણે અહીંથી ફોન્ટ આપણે સિલેક્ટ કરી લઈશું અને આપણે કલર અહીંયાથી કોઈપણ કલર લઈ લેશું આ રીતે અઢાર પેટીમાં જઈને થોડુંક નામને આપણે મોટું કરી લઈશું આ રીતે ઓકે કરી દઈશું અને અહીંયાથી મૂન ટ્રાન્ઝેક્શન ઉપર જઈ આપણે થોડીક એને આ રીતે સેટ કરી દઈશું એની સાઇઝ થોડીક આપણે મોટી કરી દેવાની છે પછી આપણે છેલ્લે વહી જવાનું છે આ રીતે અને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે હવે બોર્ડ એ નામને સિલેક્ટ કરી આપણે બોર્ડરને છેડો ઉપર જવાનું છે હવે આરે ઓન કરી દેવાનું છે બરોબર છે હવે મિત્રો આપણે અહીંયાથી કલર ઉપર જવાનું છે કલરમાં જઈ અને કલર એનો હાવ ડાઉન કરી દેવાનો છે આ રીતે હવે ફરી વખતે એમાં એડ ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ અને અહીંયાથી આપણે ડ્રોઈંગ ઉપર જવાનું છે અને નામ જે લખાઈ રહ્યું છે એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે હવે મિત્રો પહેલાં આવી જવાનું છે એન્ડ ઉપર જવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી દેવાની છે આ રીતે અને અહીંયાથી સો હશે એને આપણે ઝીરો કરી દેવાનો છે હવે છેલ્લે જવાનું છે અને જે અહીંયા ઝીરો છે એને આપણે પાછા સો કરી દેવાના છે આ રીતે બરાબર છે હવે મિત્રો આપણે ફરી વખતે એમાં કલર એડ કરવાનો છે તો અહીંયા નામને સિલેક્ટ કરીશું અને અહીંયા એ ઇફેક્ટમાં જઈશું એડ ઇફેક્ટમાં જવાનું છે કલરને સિલેક્ટ કરવાનો છે અને જે આ કલર આપણે છે એ કલર સિલેક્ટ કરી લેવાનો છે અને સ્ટાન્ડર્ડ ચેટિંગ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે જે કલર છે એ કલર પણ આવી ગયો છે બરાબર છે આ રીતે કલર એમાં આવી ગયો છે ફિટ થઈ ગયો છે તો મિત્રો હવે આપણે અહીંયાથી જઈશું એક બોર્ડર એન્ડ બોર્ડર લેવાની છે તો આપણે પ્લસ ઉપર ક્લિક કરીને વિડીયો એન ઇમેજ ઉપર જઈશું અને અહીંયાથી આપણે એક બોર્ડર લઈ લઈશું તો એમની લિંક પણ મેં નીચે આપેલી જ છે બરાબર છે તમે અહીંયાથી ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો અહીંથી હું એ બોર્ડર હું સિલેક્ટ કરી લઉં છું ફટાફટથી અહીંયાથી બોર્ડર આપણે બોર્ડર બોર્ડર મિત્રો આપણી જે બોર્ડર છે એ બોર્ડરની લિંક પણ તમને નીચે આપેલી છે ઈચ્છે લઈ લઈ જઈશું બરાબર છે આ રીતે આપણી બોર્ડર આવી છે જે વહી જવાનું છે બોર્ડર સિલેક્ટ કરીને આ રીતે બોર્ડર છેલ્લે લઈ લેવાની છે મિત્રો આપણો વિડીયો અહીંયા બનીને રેડી થઈ ગયો છે હવે આપણે અહીંયાથી જવાનું છે આ ખૂણા ઉપર ત્યાં આપણે ક્લિક કરી દેવાની છે અને વિડીયો ઉપર અથવા એક્સપર્ટ ઉપર આપણે ગમે ત્યાં ક્લિક કરી શકો છો તો અને આપણે વિડીયો બનવાનું ચાલુ થઈ જશે એક્સપર્ટ થવાનું